નમસ્કાર મિત્રો ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીની અંદર એક સાયક્લોન સર્જાશે ને જેને કારણે આવનારા દિવસમાં ગુજરાત ઉપર માવઠાનો ખતરો છે આ વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે પણ સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં કે આપણે 25 ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ અને શનિવારના રોજ એટલે કે પરમ દિવસે એક વિડીયો મૂક્યો હતો જે વિડીયોની અંદર આપણે માહિતી આપી હતી કે બગીચાના જે પાકો છે અથવા તો વેલાવાળા શાકભાજી છે એની અંદર જે સોન માખી આવે છે ને આપણો પાકને ખરાબ કરે છે એને કંટ્રોલ કરવા માટેના જે ટ્રેપ છે એ ખૂબ અગત્યના છે અને એ ટ્રેપ વિશેની માહિતીનો વિડીયો છે એ પણ આ વિડીયો પૂરો થશે એટલે સાઈડમાં આપણે વિડીયો બતાવવામાં આવશે એટલે દરેક મિત્રોએ આ વિડીયોના અંતમાં એ વિડીયો જોઈ લેવાનો છે જે ખેડૂતો માટે ખૂબ અગત્યનો છે પણ ખાસ કરીને વાત કરવાની છે આવનારા દિવસના હવામાન વિશેની પહેલાં તો હું આપને એ જણાવી દઉં કે આ એક લાંબા ગાળાનું આયોજન એક અનુમાન છે અને લાંબા ગાળાનું અનુમાન છે

ચાર પાંચ તારીખથી લઈને દસ તારીખ વચ્ચે એ સાયક્લોન બની શકે વાવાઝોડું બની શકે છે એ વાવાઝોડું બનશે તો પણ બનીને ડાયરેક્ટ ગુજરાત ઉપર કોઈ અસર કરે તેવી શક્યતાઓ નથી વાવાઝોડું ગુજરાત ઉપર લેન્ડ ન કરે એ સ્વાભાવિક છે કેમ કે બંગાળની ખાડીમાં છે અરબી સમુદ્રની અંદર હોય તો આપણે ખતરો ગણી શકાય પણ એ વાવાઝોડું ત્યાં બનશે તો જેને કારણે ભારતના ઘણા બધા રાજ્યોમાં હવામાનમાં પલટો આવશે ઘણી જગ્યાએ વરસાદો જોવા મળશે જેમાં ગુજરાતમાં પણ વરસાદની શક્યતાઓ માની રહ્યા છે એટલે બંગાળની ખાડીની અંદર જો એ વાવાઝોડું બનશે તો ગુજરાતની અંદર ચાર પાંચ અને છ માર્ચ આ સમયગાળા દરમિયાન અમુક અમુક જગ્યાએ માવઠાની શક્યતાઓ રહેલી છે એમાં કચ્છના કોઈ કોઈ ભાગો હોય સૌરાષ્ટ્રના કોઈ કોઈ ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગો આટલા વિસ્તારોની અંદર માવઠું થાય તેવી શક્યતાઓ છે બંગાળની ખાડીમાં સાયક્લોન બને તો હવે આપણે આશા રાખીએ કે સાયક્લોન ન બને અથવા તો બને તો પણ ખૂબ દૂર અને એની અસર આપણે ઓછી થાય તેવી આપણે આશા રાખી રહ્યા છીએ પણ અત્યારે જે અમારું અનુમાન છે એ મેં આપને જણાવવાની કોશિશ કરી છે આ એક લાંબા ગાળાનું અનુમાન છે આમાં ઘણી વખત ફેરફાર થતા હોય અત્યારે આપણે એક આગાહી આપી દીધી છે કે માર્ચ મહિનાની ચાર પાંચ અને છ આ ત્રણ દિવસ છે ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે પણ ઘણી વખત એવું બને કે ત્યાં સાયક્લોન બની જાય પણ સિસ્ટમ અને એની જે લેયરો હોય છે એ આપણે જે અસર કરતા હોઈએ એ લેયરો આપણાથી દૂરથી પસાર થઈ જાય તો ઘણી વખત આપણે અસર ન કરતા હોઈએ અને સદભાગ્યે આપણે બચી જતા હોય છે આપણે તો પ્રાર્થના કરીએ કે આમાંથી આપણે બચી જઈએ આ માવઠાનો વરસાદ છે કે ગુજરાતમાં જોવા ન મળે જો આ માવઠાનો વરસાદ ગુજરાત ઉપર આવશે તો ચોક્કસથી ખેડૂતોને મોટા પાયે નુકસાનીનો સામનો કરવાનો રહેશે કેમકે અત્યારે જે કમોસમી વરસાદ થશે તો અત્યારે જે હાર્વેસ્ટિંગ છે એટલે કે જે આપણે શિયાળુ પાક છે એ કાઢવાનું પણ ચાલુ છે ઉનાળુ પાક છે એનું પણ આપણે સોઈંગ ચાલુ છે અને એની સાથોસાથ જે આપણો પશુનો ચારો આ તે વગેરે જે પણ આપણું છે એની અંદર આપણે નુકસાની કરવી પડી શકે છે પણ એક લાંબા ગાળાનું અનુમાન છે અને અત્યારે અમને લાગી રહ્યું છે કે ચાર પાંચ અને છ માર્ચ દરમિયાન ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે અને એ પણ બંગાળની ખાડીમાં જે એક વાવાઝોડું બનવાનું છે જેને કારણે આપણા ઉપર આ એક ખતરો છે હવે આવનારા દિવસમાં આપણે જોશું ને આના ઉપર એક અમારી નજર રહેશે ચોક્કસથી આમાં કોઈ મોટો ખતરો હશે કે આપણા ઉપર આ વાવાઝોડું હિસાબે આપણે જે વરસાદ આવે એવી શક્યતાઓ હશે તો એની પલેપલની માહિતી છે અમે તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ પણ શરૂઆતમાં જે મેં આપણે જણાવ્યું હતું જે આપણે ટ્રેપ આવે છે સોનમાખીના આ સાઈડમાં વિડીયો ને ટચ કરીને જોશો એટલે સોનમાખીના ટ્રેપ વિશેની સંપૂર્ણ માહિતી મળી જશે જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી હાલ આપશો ધન્યવાદ